આ ભાઈ તો મને બતાવીને ચાલ્યો ગયો ગામડાનું એ મોટું ઘર મેન ડોર પરથી દરવાજો નહોતો ખુલતો એટલે મેં કીધું બારીમાંથી બોલું અને મારા સદનસીબે રસોડાની બારી ખુલ્લી હું રસોડાની બારીમાં ગયો આ બધું ગામડામાં થયો અમદાવાદમાં આવું કઈ ન થાય બારીમાં જોયું તો જઈને હબક ખાઈ ગયો ઓલા બેન બેઠા બેઠા કંદા બટાટા સમારતા હતા મેં કીધું આ પ્રમુખ નું ઘર ભૂલ થઈ ગઈ લાગે છે કોઈ બીજા ના ઘરે આવી ગયું પણ મેં કીધું માણસ કંઈ ખોટું તો ન જ બતાવે એટલે મેં સાઈડમાં જઈ મોટે યુ ધર્મ લાભ અને ઓલા બેન ને તો કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ હું બૂમ પાડીને દરવાજા પાસે આવીને પાછો ઊભો રહી ગયો એક્શનમાં ઓલા બેન શું કરવું શું ન કરવું એ વિચારમાં ઉભા થઈ દરવાજો તો ખોલી નાખ્યો પછી એને યાદ આવ્યું મારા સાથે ઓરવા અને મારા રસોડામાં તો બધું જ ઓપન પડ્યું છે હવે હવે શું પધારો પધારો આ હા બેન એક્શનમાં તો માસ્ટર હતા મને એમ થાય ગામડામાં રહીને આ એક્શનો ક્યાંથી શીખ્યા હજી મુંબઈ અમદાવાદમાં હોય ને ક્યાંક શીખી આવ્યા હોય તો બરાબર એના ક્લાસ કરે એ એક્શન ધન્ય ભાગ ધન્ય ઘડી આજ મારી ગરીબની ઝૂંપડી પાવન કરી એમ બોલતા જાય ને ધીરે ધીરે પાછળ ખસતા જાય અને પછી મને કે સાહેબ એક મિનિટ બધું ગોઠવી દઉં એને ગોઠવી દીધું સમજી ગયા જેટલું હતું એ બધું ટોપલીમાં નાખી દીધું મેં કહ્યું બેન એવું કંઈ કરવાની જરૂર નથી જે હશે એ ઓરી લેશ અને હું જેવો રસોડામાં ગયો ઓલી ટોપલી ની આગળ બેન ઉભા રહી બિલકુલ મને ખબર ના પડે બેન કે મારા સાહેબ શેનો જોક છે શું વોરાવું એમ કેતા ગયા ને બેન ને થયું કે હમણાં વાકી વળીશ એ પાછી પોલ ખુલી જવાની એટલે બેને કઉ છું ને કેટલા ક્લાસ કર્યા છે રામ જાણે એને પગની કીક મારી પાછળ ટોપલીને કેમ કે એને બરાબર નેમ લીધો કે પાછળ ફ્રીજ છે એની નીચે જગ્યા ઓપન છે એક કિક મારીશ એટલે કાંદા બટાટા વાળી ટોપલી સીધી ફ્રીજની નીચે છે એટલે આપણે સેફ એને કિક મારી ફૂટબોલની છે ટોપલી ગઈ પણ જરા ડબલ જોરથી મારી એટલે જઈને ભીત સાથે અથડાઈને પાછી બહાર અને અંદરથી ચાર બટાટા બે કાંદા ઉછડીને મારા પગ પાસે આવ્યા બચાવો બચાવો મારા સાહેબ બચાવો એવું આ શું છે બેન મને ખબર નથી આ શું બેન નીચું જ હોય ગયા મને કે મારા સાહેબ આમ તો કોઈ ખાતું નથી પણ એમને બહુ ભાવે છે એમ પ્રમુખના ઘરમાં આવું આવતું હોય તો મારે ગોચરી ના ઓરાય હું પાછો નીકળી છું એમ તો અમે વટ ના ટુકડા છીએ નીકળી ગયો સાચું બોલો જેના ઘરમાં કંદમૂળ ના આવતું હોય સોરી સાબરમતીમાં એમ ના બોલાય જેના પેટમાં કંદમૂળ ન જતું હોય એના ઘરે ગોચરી નહીં જવાનું એવો અમે ચારસો સાધુ સાધવી અભિગ્રહ લઈએ ગોચરી મળે મળે હા વટના ટુકડા છે સાહેબ તમે જો વટના ટુકડા તો અમે ટુકડા બધી વેરાયટી મળે બેન કે એમને નથી ચાલતું ઓકે હું ઉપાસય જાઉં છું તમે એમને મોકલો ઉપાસશ્રય ગયો શ્રાવકને બોલાવ્યા તમારા ઘરે જઈ આવ્યો એમ બહુ સરસ બહુ સરસ સાહેબ બહુ લાભ મળ્યો સારો લાભ મળ્યો એવો લાભ નથી મળ્યો એટલે તમારા ચીજ જોઈ હું પાછો વળી ગયો તમારા જેવા ઘરમાંથી પ્રમુખના ઘરમાં મને મારા સાહેબ આમ તો કોઈ નહીં પણ એને ચાલતું નથી એના તારી ભલી થાય ઈસકી ટોપી ઉસકે સિર પર ઉસકી ટોપી ઈસકે સિર પર

તો અમારે કોને જઈને કહેવાનું બેવને અભિગ્રહ આપ્યો જિંદગી ભર માટે જમીન કંદનો ત્યાગ અને બંને જણા લીધો કાયમ માટે ઘરમાંથી આ પાપ રવાના થયું